જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મહારાષ્ટ્રના બે જવાનોના પરિવારોને તેમના ગામ સુધી લઈ જઈ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢાના આગેવાનો એકત્રિત કરેલ ફંડની 1,39,525 રકમ એનાયત કરી હતી. દેશની રક્ષા કાજે પોતાના જાન ન્યોછાવર કરી દેનારા દેશના બહાદુર જવાનોની શહીદી બાદ તેમના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને પોતાની ફરજ અદા કરવા માટે કપરાડા તાલુકાના નાનાપોંઢાના અગ્રણીઓ એ પણ ફંડ એકત્રિત કર્યું હતું અને આગેવાનોએ મહારાષ્ટ્રના બલદાણા જિલ્લાના મલાકપુર ગામ ખાતે આ રહેતા એવા શહીદ જવાન સંજયસિંહ રાજપૂત તથા મારા સસરાના બુલડાણા જિલ્લાના ગોવર્ધન નગર ખાતે રહેતા શહીદ જવાન નીતિન રાઠોડના પરિવારજનો રૂપિયા 1,37,000 વધુની રકમ આપી આર્થિક સહાય કરી હતી. મારું નામ રમેશભાઈ નથુભાઈ ગામિત. હવે અમે જે અમારો જે કપરાડા તાલુકો અને અમારું ગામ નાનાપોંડા એમાંથી અમે જે વીર શહીદો માટે જે દાન એકત્રિત થયેલ હોય અને અમે આજે જે ગામ છે મલકાપુર અને જિલ્લા બુલદાણા જ્યાં જે વીર જવાન આપણા હતા એ સંજયસિંહ ભીમસિંહ રાજપૂત એ શહીદ થયા, એમના ઘરે ગયા અને એમને ત્યાં મળી અને એના ગામના જે વડીલ આગેવાનો હતા અને જે કાર્યકર્તા હતા એમના જોડે ભેગા થઈ જે અમારી પાસે દાન હતું એ વીર જવાનને એની માતા હતી અને પત્ની અને બાળકો સાથે 51,000 રૂપિયા એમને અમે દાન પેટે જે એકત્રિત થયેલું તે આપ્યું. એના પછી અમે જ્યારે વીર જવાન બીજા એ જ જિલ્લાના પણ ગામ જેનું અલગ આવતું હોય એવા વીર જવાન નીતિનભાઈ શિવાજીભાઈ રાઠોડ જેમનો ગામ છે ગોવર્ધન નગર અને તાલુકા લોહાણા જિલ્લા બુલંદનગર મહારાષ્ટ્ર ત્યાં પણ આવ્યા. ત્યાં પણ એમના ધર્મપત્ની એમના પરિવારના એક દીકરા એક દીકરી એના માતા પિતા અને ભાઈ અને આ જ ગામના સરપંચશ્રી અને સદસ્યશ્રી અને ગામ આગેવાનને મળી અમારી પાસે જે પણ દાન એકત્રિત થયેલ હતું અને તે પણ એમના માતા એમના પિતા એની ધર્મપત્ની અને રૂબરૂમાં જે 88,520 રૂપિયા જે બચત હતી એ એમને હાથોહાથ હાથમાં આપેલી છે અને અહીં અમે કાલે એવી રીતે વિચારધારા કરી કે જે ચેકથી કે ડ્રાફ્ટથી આપતા કરતાં અમે જ્યારે ગામ આગેવાન અને અમારા મિત્ર મંડળ જે ગામના ભેગા થયા તો આટલું દાન ભેગું થયેલું છે તો આપણે એક ખર્ચ કરી જે ગાડી ભાડું જાય પેટ્રોલના ખર્ચે જાય આપણે રૂબરૂ એ લોકોના હાથમાં આપીએ તો અમે નાનાપોંડાથી કાલે સાંજે 5 વાગ્યાથી નીકળી અને આજે અમને 11 વાગે જ્યારે અમે વીર જવાન જ્યાં રાજપૂત હતા એમને ઘરે ગયા અમારા લગભગ 12:30 વાગે ત્યાં પહોંચ્યા અને ત્યાંથી પછી અમને એવી ખબર પડી કે એક વીર જવાન નહીં પણ આજ જિલ્લાના બે વીર જવાન શહીદ થયેલા છે તો ત્યાંથી અમે 200 કિલોમીટરથી 200 કિલોમીટરની આસપાસ અમે અહીંયા આવ્યા અને હમણાં જ્યાં અહીંયા આવ્યા તો એમના ઘરે વીર જવાનના કુટુંબીજનો બધા જ ભેગા થયા અને અહીં 5:30 વાગે જેવા અમે ભેગા થઈ એમના હાથોહાથ એ જે પણ ભંડોળ ભેગું થયેલું છે એ લોકોને હાથમાં આપેલ છે.